જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજ રોજ હળવદમાં મૌન રેલી કાઢી અને વીરાંજલિ આપવા માટેના કાર્યક્રમનું આયોજન કરાયું. હળવદની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ, હળવદ વ્યાપારી મહામંડળ તથા હળવદ શહેર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મૌન રેલી શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરથી તારીખ 15-2-2019 રોજ સવારે 10:30 કલાકે પ્રસ્થાન કરી જે દરબાર નાકા થઈ શહેરના મુખ્ય માર્ગ પર થઈ અને વિનોબા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવી. પુલવામા સીઆરપીએફના કાફલા પર થયેલા જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અને ઘાયલ થયેલા જવાનોને ઝડપથી સ્વસ્થ થઈ જાય એ જ માં ભારતીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી. કાશ્મીરના જવાનો પર થયેલા આતંકવાદી હુમલાથી દેશભરમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે રોષની લાગણી ફેલાઈ છે, ત્યારે હળવદમાં પણ આતંકવાદી હુમલાની કોઈએ રોષભેર આકરી નિંદા કરી હતી અને સાથે હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. હળવદની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ મૌન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આવેદનપત્ર આપ્યું હતું. આર્મીના જવાનો પર આતંકવાદી હુમલાથી રોષે ભરાયેલા હળવદવાસીઓ રોષભેર પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને સરકાર પાસે આતંકી હુમલા સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી, તેમજ સાથે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી કેન્ડલ સળગાવી શહીદ જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત હળવદની અનેક રાષ્ટ્રપ્રેમી સંસ્થા દ્વારા પણ શહીદ જવાનો માટે શ્રદ્ધાંજલિ આપતા જાહેર કાર્યક્રમોના આયોજન થયા હતા. કાશ્મીરમાં થયેલા સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકવાદી હુમલાને હળવદવાસીઓએ કડક શબ્દોમાં નિંદા કરી પાકિસ્તાન સામે સરકાર કડક હાથે કામ લે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, બિપિનભાઈ દવે, ડૉક્ટર કે એમ રાણા, ઘનશ્યામભાઈ દવે, હિતેન ઠક્કર, દીપકદાસજી મહારાજ સહિત સ્કૂલના તમામ સંચાલકો ખાસ હાજર રહ્યા હતા. મયુર રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ હળવદ.